એમ સત્વગુણ છે એ સ્પ્રિંગ વોટર જેવું છે, એમાં કઈ પેળસેળ નથી, પેળસેળ નહીં. અને રજોગુણ છે એમાં થોડીક ભેળસેળ આવી જાય છે, એ નળના પાણી જેવું છે. અને તમો ગુણ છે એમાં તો ભેળસેળ જ જા જેવું ઓછું, આપણે હારા ખાવાનું તો રોટલી જમવાની હોય, આપણે પેલા વાવી ને ઘઉં વાવ્યું, તો અમે 2-3 એકર ના ઘઉં વાવ્યા, કારણ 30 એકર ની જમીન એટલે અમે કેટલા વાવ્યા ખબર નહીં, પણ ઘણા વાવ્યા. તો બધા એને ઉત્સાહ પણ બહુ, ખરો પણ હવે ખડ એવું ને, એટલે શરૂઆતમાં તો ઘઉં વીકા નીંદો પણ પ્યોર ઘઉં જ, બીજું કઈ નહીં, બધી જગ્યાએ ઘઉં જ ઉભા થાય, નાના નાના ઘઉં એકદમ સરસ ઘઉં બધા, પછી આમાં થોડા થોડા વાલા ઘઉં વાલા ખડ, પછી ખડ માં ઘઉં એવું, પેલા પ્યોર ઘઉં, પછી ઘઉં માં ખડ, પછી ઘઉં ને ખડ બે ઇક્વલ, અને પછી ખડ માં, પછી તો ઘઉં ગોતે નતા મળતા. એવું પછી તો એમ છેલ્લે વખતે પાણી તો પાયું, કીધું પાણી તો પાઈએ, જે કઈ થાય ભલે ખડ તો ખડ, પણ અંદર આપણે તો ખબર છે કે આમાં ઘઉં છે, એટલે પાણી પાયું. પછી તો પાક પણ થઈ ગયો રેડી, પણ હવે એને લેવો કેવી રીતે, એ માંડવી તો નથી કે આપણે પોલી શકાય તોડી શકાય એવું તો નથી, એટલે એમ થયું કે હવે પાક તૈયાર થઈ ગયો છે તો લેવો તો ખરો ગમે એમ કરીને. હવે અરે ભાઈ ચારે બાજુ કહ્યું ભાઈ એવું કઈ નાનું હોય મશીન જેવું તો આપણે ઘઉં હટાવી નાખીએ. પેલા મજૂરોનો પ્લાન કર્યો, પણ બધા કહેવાય મજૂર તો બહુ મોંઘા પડે, તો કલાકના $8 લઈએ, તો કલાકના $8 ના તો ઘઉં $2 માટે ધંધો ના કરાય, એટલે પછી મજૂર બંધ રહ્યું. પછી કીધું તો મશીન ગોતો, હાર્વેસ્ટર ગોતો, તો એક હાર્વેસ્ટર બધા કેટલા બધા, પછી ચારે બાજુ બધા મીઠા ગોતવાય, મેં કરી ભગત લઈને આવા કે હાર્વેસ્ટર વાળો છે, કીધું વાંધો નહીં, અને બોલાયો કે ક્યાં ઘઉં છે, કીધું જો આ મને ઘઉં છે, જોયું તો ખબર ને આપણે ક્યાં ઘઉં છે, કીધું આમાં ઘઉં છે, તમે વિશ્વાસ રાખો, અમે હમણાં બધું જોયા છે, થોડાક ઘઉં છે થઈ ગયા, એ કઈ વાંધો ના, તો કે તમારે આનું શું કરવાનું છે, કીધું કરવાનું શું, એમાં ઘઉં કાઢવાના છે, તમે શું કરો છો બધા, તો કીધું કે અમારા એ ચર્ચ ટેમ્પલ છે અને ટેમ્પલ માટે આ ઘઉં જોઈએ છે, કોઈ વેચવું વેચવા માટે નથી, એટલે કે ભાઈ જો આ ટેમ્પલ છે તો સારું કહેવાય, કે અને મારું મશીન તમે કહો છો કે અહીંયા આવે, પણ એમાં એવું છે કે હું આ મશીન લઈ આવું, પછી ઘઉં અહીં તમે કાઢો અને એ ઘઉં વેચો, તો એમાંથી મારી 25% મજૂરી મશીનની ઊભી થાય, બાકી 75% પછી તમારે આપવા પડે, સમજાવ, તમે જે ઘઉં વેચો એમાંથી 25% તમને મળે, ચાર્જ મારો જે થાય, મોટું હાર્વેસ્ટર મશીન પંજાબથી આવતા, તો કે એમાં એમ તમે એમ કરો કે મંદિર જ છે ને આતો, તો હું તમને ફ્રીમાં ઘઉં આપી દઉં, બાકી તમે મારું મશીન લાવવાનું અહીં રહેવા દો, માયાનું બોલ, તો માયા આવી છે બધી, કે આપણે ખબર ના પડે કે હવે શું કરવું એ નથી. એટલે ભગવાન કહે છે 3 ગુણ છે એ માયાના, સત્વગુણ છે એ પ્યોર ગુણ છે, પછી એમાં ભેળસેળ મિક્સિંગ થઈ જાય એટલે રજો ગુણ છે, અને પછી તમો ગુણ છે, એમાં પણ 3-3 પ્રકારના લેવલ છે, પ્યોર સત્વગુણ, મીડિયમ લો,
એટલે તમો ગુણ પછી એકદમ તમો ગુણ હોય તો પછી એમાં ખબર જ ન પડે કે આ શું ચાલી રહ્યું છે. એટલે સત્વગુણનું લક્ષણ છે, એક તો નિર્મળ હોય, વળી પ્રકાશવાળું. પ્રકાશ એટલે અંદર થોડું થોડું એમ થાય કે ના બહુ મજા આવ્યો. અને નિર્વિકાર એટલે જગતના વિકારો એમાં હોતા નથી, કામ કરતા દેખ. પછી આવે છે રજોગુણ. તો રજોગુણનું સ્વરૂપ શું છે? તો એ રાગ રૂપ છે, એટલે એમને બધી જગ્યાએ ચોટી જાય, આ જોઈએ આ જોઈએ આ જોઈએ એવું બધું. અને તૃષ્ણા એટલે અનેક પ્રકારની ઈચ્છા રહ્યા કરે, જે ન મેળવો એમની ઈચ્છા, અને મેળવવો હોય એમાંથી વધારે મેળવવાની ઈચ્છા. અને વળી આસક્તિ બધી જગ્યાએ એમને થઈ જાય છે, એ રજોગુણનું રૂપ છે. અને તમો ગુણ છે એ મોહ રૂપ છે અને અજ્ઞાન રૂપ છે. મોહ અને અજ્ઞાન આ બે રૂપ તમો ગુણ છે. પછી એમનું કાર્ય શું? તો કે સત્વગુણનું કામ એ છે, આ ત્રણેય છે એ દોરડા છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય દોરડા છે. પણ દોરડાની અંદર દોરડા કરતાં પણ સાંકળનો પણ દ્રષ્ટાંત દે. ત્રણેય સાંકળ છે. તમોગુણ છે એ સાંકળ છે, એ સાંકળ લોઢાની સાંકળ છે. લોઢાની સાંકળ હોય તો માણસ બંધાઈ જાય, પછી એમને તોડી ન શકે. રજોગુણ છે એ પણ એક પ્રકારની સાંકળ છે, પણ એ ચાંદીની સાંકળ છે. કેવી? સિલ્વરની. એટલે બાંધી હોય તો એમ થાય મળો છે તો ચાંદી, એમ તો ભલે થોડી મારી એમ. અને સત્વગુણ છે એ પ્યોર ગોલ્ડની સાંકળ છે, સોનાની સાંકળ છે. કોઈને લોઢાને આંકડે સાંકળેથી બાંધતો હોય તો એ બંધાઈ જાય, કારણ કે તો લોઢું છે બંધાઈ જાય. પણ કોઈને ચાંદીની મજબૂત સાંકળથી બાંધતો હોય તો એ બંધાય કે ન બંધાય? તો પણ બંધાય છે. અને કોઈને સોનાની સાંકળથી બાંધતો હોય તો પણ બંધાય છે. સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ માણસ હોય તો માથે પાણો લઈને તળાવમાં પડે, ઊંડા તળાવમાં, તો માથે પાણો હોય તો શું થાય? બુડી જાય, ભારથી બુડી જાય. પણ પાણાની જગ્યા એટલા જ વજનનું લોઢું હોય તો શું થાય? તો તરે તોય બુડી જાય. હાલો ભાઈ, લોઢું નહીં, પાણો નહીં, કાંઈ નહીં, હોનું એટલા વજનનું રાખે હોય પછી તો હોનું તો ન બુડાડે ને? કેમ? એટલે હોનું આવે તો બુડે માણ. તો પણ એ પથ્થર, એ પથ્થર છે, એ જીવાત્માને બુઢાડી દે છે. પણ હોનું માથે હોય તો એમને એમ લાગે કે આપણે વળી તરી જાવ. કોઈ નવાળો રસ્તામાં આવશે તો મને આપણે એને આપી દેવું, ભાઈ તું થોડું લઈને પણ મને બેસાડી દે, પણ એવું મળતું નથી. એટલે આ ત્રણ પ્રકારના સોના છે. સત્વગુણ પહેલાં એમાં કરવું તો શું? તો તમોગુણમાંથી રજોગુણમાં આવવું, રજોગુણમાંથી સત્વ, અને પછી ગુણાતીત થવું. સત્વગુણનું, તમોગુણનું કાર્ય શું છે? તો પ્રમાદ, આળસ, નિંદ્રા, વધારે અતિ ઊંઘ, અતિ આહાર વગેરેથી દેહની અંદર જ એમને બાંધી દે છે, બેન્ડ કરી દે છે. તમોગુણ દેહથી જ બહાર એમને ન નીકળવા દે, એ તમોગુણનું કાર્ય છે. કંઈ કામ હોય તો કે ભાઈ હાલો ને પછી કરશું, પછી કરશું. કાં સુતા હોય તો કે ભાઈ હું વાત દે ને હવે શું બીજું, અથવા પ્રમાણ જે કરવાનું હોય ન કરે, ન કરવાનું હોય કે રાખે. આ બધું જ કાર્ય તમોગુણનું છે. રજોગુણનું કાર્ય શું છે? તો એમને નવ રોજ ન રહેવા દે, કંઈક એમને એક્ટિવિટીઝ જોઈએ. વળી એક્ટિવિટીઝમાં બંધાઈ જાય, એમનું પરિણામ, એમનું જે ફળ આવે એમાં પણ એ બંધન થઈ જાય એમને, કે બસ આ મેં કર્યું છે, અમારા સિવાય કોઈ આમાં કંઈ કરી ન શકે. એ બધું એ રજોગુણનું કાર્ય છે. અને સત્વગુણ શું કરે છે? તો કે આપણે હું માથાકૂટ કરવી જોઈએ, શાંતિ એમને શું કે ભાઈ આપણે કઈ નહીં, આપણે બસ ભજન કરીએ, પછી ગમે તેમ હાલતું હોય આપણે સત્સંગને કઈ ઉપાધિ કરીએ નહીં, આપણે ભજન કરી લેવાનું, સત્સંગ કરી લેવાનું, બસ
એવું જે વિચારધારા છે એ સત્વગુણની વિચારધારા છે. અને ભલે જ્ઞાન પાછું એમને નોલેજ બહુ હોય, સત્વગુણી માણસને સમજણ બહુ હોય. તમે જે કહો કે ભાઈ આમ ન કરો તો સારું, તો એ તરત તમને જવાબ આપી દે, જો આમ આમ છે તમારે કરવું જોઈએ કે નહીં, તો આપણે જ્ઞાન તમારે જ કરવું જોઈએ. તો સત્વગુણ છે પણ બાંધે છે, પણ એ સોનાની અને સરસ મજાની સાંકળ છે, એટલે બંધાયેલાને પણ મજા આવે છે. કે ના આવી જોયેલા બધાને કેવી હાવ નાખી દીધા છે, એમાં કઈ ઉપજવાનું છે અને મારે કેટલી સરસ સાંકળ છે, આ વેચશું તો એમાં પૈસા આવવાના છે, પણ એ કઈ છૂટે નહીં ક્યારે. એટલે આ ત્રણેય છે એ સાંકળનું કામ કરે છે. વળી એ પ્રેરણા શું આપે છે, ત્રણેય શું આપણને કાર્ય બતાવ્યું, તો ત્રણેય આપણી પાસે હોય તો કઈ કઈક આપણે પ્રેરણા ઇન્સ્પિરેશન પણ કરે. તો તમો ગુણ છે એ જ્ઞાનને ઢાંકી દે છે, એ પ્રેરણા આપે, ભાઈ આપણે બહુ સમજવું નહીં, અને પ્રમાદને ઉત્પત્તિ કરે છે. રજોગુણ છે એ કર્મમાં આપણને પ્રેરે છે, કર્મ કરો કર્મ કરો કર્મ કરો. અને સત્વગુણ છે એ સુખમાં આપણને સંતોષ બનાવી દે છે, કે ભાઈ જો આપણે જાજુ કઈ માથાભૂત ન કરવી, ભગવાન આપ્યું છે એટલે આમ બહુ થઈ ગયું. અને સત્સંગમાં આપણે ભજન ભક્તિ એવું કરી દેવું, પછી બહુ પછી મારું તારું કરાવવાનું ન હોય. એટલે એવી જે સુખમાં પ્રેરણા જોડે છે આપણને, ભગવાન ભગવાનમાં નહીં, આપણા લાભમાં આપણને જોડે, સાચો જ લાભ હોય સારો જ હોય, પણ ભગવાનના બેનિફિટમાં છે કે નહીં એવો બહુ વિચાર ન કરવા દે. આપણા બેનિફિટમાં અવશ્ય હોય. ધર્મરાજા હતા તો એમનો સ્વભાવ એકદમ શાંત હતો, કે હવે આપણે શું બહુ માથાકૂટ કરવી, આપણે જે કહે છે એવા સંતોષ માની લેવો જોઈએ. પણ ભગવાનના કાર્યમાં એટલો બધો ઉપયોગ આવે કે ના આવે એમની ગેરંટી નહીં. પછી આગળ કહ્યું કે આ ત્રણેય ગુણ છે એ જીવાત્મામાં ઓછા વધતા અંશે પ્રવેશ કરે છે, તો એમનું શું કારણ છે? ત્રણેય ગુણ તો હકીકતમાં બ્રહ્માંડમાં સમાન માત્રામાં ભગવાને રાખ્યા છે, 33% કહેવાય ને, 33% ત્રણેય ભગવાને હરખા જ રાખ્યા છે. તો જીવાત્માને વધારે ઓછા પ્રાપ્ત થાય છે એમનું શું કારણ? તો એમના પૂર્વના કર્મને આધારે એમને એટલો બેનિફિટ મળે છે. જેમ મોટી નર્મદા જેવી પાઇપ ચાલી જતી હોય અને એમાંથી પછી ખેડૂતોને એમને જે કંઈ સ્કીમ હોય, એમને જે કંઈ ફી ભરી હોય એ પ્રમાણે એમને મળે, એટલું એમને પ્રાપ્ત થાય, એટલું ક્વોન્ટિટીમાં એમને પાણી મળે. પણ જે કેનાલમાં તો બધી જગ્યાએ હરખું જ પાણી છે, અહીંયા તો જો કે સારું છે કે બધી જગ્યાએ પાણીનો ફોર્સ સરખો જ આવે, પણ ઇન્ડિયામાં ધરખો ન આવે. પહેલા માળમાં રહેતા હોય એમને ફૂલ ફોર્સ આવે, પછી ઉપલા માળમાં એના તેડતો થઈ જાય, પછી એનાથી ઉપલા માળમાં તો જો આ બધા બંધ કરે તો એમને મળે, નહીં તો ન મળે. હૈદરાબાદ ભણતા બધા સંતો તો અહીંયા મેં ચોથે માળે રહેતા હતા, તો હવે પાણી તો આપણે ઇન્ડિયાનું ખબર હોય તમને, એટલે નીચે કોઈ પણ નળ ચાલુ કરેલો ઉપર પાણી બંધ થઈ જાય. હવે અમે 13-14 સંતો અને બે નળ, એક બે નળ, એ બે નળમાં પાણી તમે એકમાં બંધ કરો બીજામાં શું થઈ જાય, બે નળ બે પણ પાણી એક જ નળનું આવે. અને એ બધા બીજા બધા હેઠે રહેતા હોય પહેલા બીજા માળે, બધા નળ બંધ કરે ત્યારે આપણે પાણી આવે. એટલે અમે શું કરીએ, 4 વાગે ઉઠી જાય, 3:30 વાગે, એ બધા હજી ઉઠે, એ પહેલાં આપણે નાહી ધોઈને પૂજામાં બેસી જવું જોઈએ, જો કોઈ મોડો રહ્યો તો પછી બીજેથી પૂજા કરવાની, ત્યારે પાણી આવે, પેલા પાણી ન આવે. એટલે ગુણ તો બધા સમાન છે, પણ આપણા પૂર્વકર્મ જેટલા જેવા હોય એ પ્રમાણે ગુણનો આપણને લાભ મળે છે. બહુ પૂર્વકર્મ સારા હોય તો સત્વગુણ વધારે રહે છે, રજોગુણનો કર્મ વધારે હોય તો આપણને રજોગુણ વધારે, તમો ગુણ વધારે એવા કર્મો આપણા તામસી કર્મો હોય તો આપણા હૃદયમાં તમો ગુણ વધારે ભારે ભારે આવે છે. ઘણા ન હોય, ઘણા બહુ ખીજાય છે, ભારે ભારે બિચારા ખીજાય છે. અને વળી એ કે મારે મને એમ થાય કે મારે ખીજાવવું ન જોઈએ,
પણ અંદરથી આવે એમને શું કરવું ભાઈ, એવું કહેતા ને ઘણા, કારણ કે એમને પૂર્વે તમો ગુણનું કાર્ય વધારે છે બસ. અને ઘણા કે જો આપણે કઈ ખીજાય જ નહીં, આપણે કઈ નહીં, જેને જેમ કરવું હોય એમ કરે, તો એ પણ એક પ્રકારની ફિલોસોફી છે, પણ સત્વ ગુણની છે, એમાં ભગવાનની કઈ નથી. આ બધા આ ત્રણ ફિલોસોફીઓ છે એ માયાની છે, અને ભગવાનની પાસે લેવાની છે. એટલે રજતા રજને અને જ્યારે આ ત્રણેય ગુણનો સ્વભાવ એવો છે કે એક જણું આગળ હોય એટલે બીજા બેને પાછળ રાખે, વળી ત્રણેયને એકબીજા વગર ચાલે નહીં. ત્રણેય ગુણ જોઈએ તો ખરા છે, પણ સત્વ ગુણ હોય એનું જ્યારે એ જ્યારે હેડ તરીકે હોય તો બીજા બેને કે ભાઈ તમારે આગળ કંઈ કરવાનું. રજોગુણ જ્યારે પ્રધાન હોય ત્યારે તમો ગુણ અને સત્વ ગુણને દબાવી દે છે, તમો ગુણ પ્રધાન હોય તો પેલા બંનેને દબાવી દે છે. આવો ગુણોનો સ્વભાવ છે. ત્રણેયને વળે હારે જ રહેવા જોઈએ, નથી આ છોકરા તમારા. અમુક છોકરા હોય તો હારે બાધે બાધે પાછા છોકરાને તમે કહો એ નોકર નોકર આવી જાવ તો કે ના રમૂજ પર બેહું.